પ્રકરણ એક ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન ક્રિસ્ટોફર કોલંબસ સારાંશ પ્રાચીન સમયથી વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારત આવતા જેનું મુખ્ય આકર્ષણ ભારતમાંથી પ્રાપ્ત થતી વસ્તુઓ જેવી કે રેશમી કાપડ સુતરાઉ કાપડ મલમલ મરી મસાલા અને તેજાના ખરીદીને યુરોપમાં વેચવામાં આવતું તે હતું પંદરમી સદીના મધ્યભાગમાં જમીન માર્ગ બંધ થતાં યુરોપમાં ભારતીય ચીજવસ્તુઓની માંગ ઊભી થઈ જે પૂરી કરવા માટે યુરોપના મોટા ભાગના દેશોએ ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની યોજના અમલમાં મૂકી આ ઉપરાંત જુદી જુદી વ્યક્તિઓ અને પ્રજાઓએ પણ ભારતમાં આવી પોતાનું પાસું અજમાવ્યું સૈદ્ધાંતિક સમજ એશિયા અને યુરોપના વેપારી માર્ગનું મુખ્ય પ્રવેશ દ્વાર કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે હાલનું ઇસ્તંબુલ હતું ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાનું પ્રયાણ ઇટાલીના રહેવાસી ક્રિસ્ટોફર કોલંબસે કર્યું તેના માનવા અનુસાર પૂર્વમાં જવા માટે પશ્ચિમમાં પણ જઈ શકાય કારણ કે તેના મત અનુસાર પૃથ્વી ગોળ છે ઈસવીસન ચૌદસો બાણુંમાં કોલંબસ ભારત આવવા નીકળ્યો પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા પહોંચ્યો અને જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો આ કારણસર આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે વાસ્કોદામાં સારાંશ ભારત આવવાના નવા જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કોદઘામાં હતો વાસ્કોદગામાં પોતાના જહાજ દ્વારા આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિંદ મહાસાગર પહોંચ્યો સૈદ્ધાંતિક સમજ હિંદ મહાસાગરમાં આગળ વધતા તે ત્યાંના ખલાસી મોહમ્મદ ઇબ્ન મજીદની મદદથી બાવીસમી મે ચૌદસો અઠ્ઠાણું ના દિવસે કાલિકટ બંદરે પહોંચ્યો આ સમયે કાલિકટનો રાજા ઝામોરીન હતો જેણે પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની પરવાનગી આપી હતી ઈસવીસન પંદરસો બે માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠીઓ સ્થાપી જેના ફરતે કિલ્લો બાંધવામાં આવ્યો અને તેના રક્ષણ માટે અલ્બુ કર્ક નામના સેનાપતિને નિમ્યો અલ્બુ કર્કે ઉત્તર તરફ આગળ વધતા ઈસવીસન પંદરસો છમાં માં ગોવા જીત્યું ત્યારબાદ સદી પૂરી થતા પોર્ટુગીઝો મેંગ્લોર કોચીન લંકા દીવ ગોવા અને મુંબઈનો બેટ પોતાના નિયંત્રણમાં લાવી શક્યા સત્તરમી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો આ સમયે દિલ્હીની ગાદી પર મુગલ બાદશાહ શાહજહાં હતો જેને બંગાળના સુબાઓ દ્વારા પોર્ટુગીઝોના વર્તનની ફરિયાદ કરવામાં આવતી હતી આ કારણોસર કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવવામાં આવ્યા આમ આવી રીતે પોર્ટુગીઝની સત્તા દીવ દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી હતી અન્ય પ્રજાઓ ડચ અંગ્રેજો અને ફ્રેન્ચો સારાંશ હવે જાણીએ અન્ય પ્રજાઓ વિશે પોર્ટુગીઝ સિવાય ડચ લોકો અંગ્રેજો અને ફ્રેન્ચોએ પણ ભારતમાં વેપાર કરવા માટે પોતાનું નસીબ અજમાવ્યું આ બધી પ્રજાઓ પોતપોતાની રીતે કોઠીઓ સ્થાપવામાં અને વેપાર કરવામાં આગળ વધી પરંતુ સમય જતા ડચ લોકો અને ફ્રેન્ચો અમુક સ્થળ સુધી જ મર્યાદિત રહ્યા જ્યારે અંગ્રેજો પોતાનો વિસ્તાર વધારવામાં સફળ રહ્યા હતા સૈદ્ધાંતિક સમજ પોર્ટુગીઝોના આવ્યા બાદ આશરે સોળમી સદીના અંતભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડના રહેવાસી એટલે કે ડચ લોકો ભારતમાં વેપાર અર્થે પ્રવેશ્યા તેઓએ પુલિકટ અને મદ્રાસ એટલે કે ચેન્નાઈમાં તેમજ ઈસ્વીસન સોળસો ત્રેસઠમાં આગ્રામાં પણ કોઠીઓની સ્થાપના કરી પરંતુ સમય જતા અંગ્રેજોના આવ્યા બાદ ડચ લોકો તેની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં સમય જતા ભારત સાથે વેપાર કરી ધનવાન બનવાની ઈચ્છા રાખનાર વેપારીઓ દ્વારા ઈસવીસન સોળસોમાં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથના સમયમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હિન્દુસ્તાનમાં પ્રવેશનાર પ્રથમ અંગ્રેજ વહાણ કપ્તાન હોકિન્સ કે જેનું પહેલું વહાણ ઈસ્વીસન સોળસો આઠમાં સુરત બંદરે પહોંચ્યું તેણે જહાંગીર પાસે કોઠીઓ સ્થાપવાની પરવાનગી માંગી પરંતુ મળી નહીં ત્યારબાદ સર ટોમસ રોય જહાંગીર પાસેથી સુરતમાં કોઠીઓ સ્થાપવાની પરવાનગી મેળવી હતી જહાંગીર બાદ દિલ્હીની ગાદી પર શાહજહાના આવ્યા બાદ તેણે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી હતી આ દરમિયાન ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તારવાની ઈચ્છા ધરાવતા ફ્રેન્ચોએ ઈસવીસન સોળસો ચોસઠમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી જેનો વડો દુપ્લે હતો તેણે સુરત અને પોંડીચેરીમાં કોઠીઓની સ્થાપના કરી આમ બે બળવાન પ્રજાઓ અંગ્રેજો અને ફ્રેન્ચો કરતી હતી જેમાં છેવટે અંગ્રેજો સફળ રહ્યા હતા ઉપરાંત ફ્રેન્ચો પાસે પોન્ડીચેરી માહે અને ચંદ્રનગર વગેરે વેપારી મથકો પોતાના હસ્તક રહ્યા હતા અંગ્રેજોનું બંગાળ તરફ પ્રયાણ સારાંશ હવે જોઈએ અંગ્રેજોએ ભારતમાં વેપાર કરવાના બહાને કાયમી પગ પેસારો કેવી રીતે કર્યો ઈસવીસન સોળસો એકાવનમાં મોગલ બાદશાહના સમયમાં અંગ્રેજોએ હુગલી નદીના કાંઠે સૌ વેપાર કરવાની શરૂઆત કરી હતી આ કોઠીઓની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવ્યા હતા જે બાદમાં ફોર્ટ વિલિયમ તરીકે જાણીતો બન્યો હતો સૈદ્ધાંતિક સમજ અંગ્રેજોએ પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા તેમજ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી પણ મેળવી લીધી હતી કંપની વધુ ધન કમાવવામાં એટલી આંધળી બની ચૂકી હતી કે તેણે પોતાની કંપનીના અધિકારીઓ દ્વારા વ્યક્તિગત વેપારમાં કર ન આપી પોતાની મરજી ચલાવી હતી આમ કરવેરાની આવક ઘટતા બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો હતો આ વિવાદ દિન પ્રતિદિન વધતા પ્લાસીના યુદ્ધમાં પરિણમ્યો હતો આ ઉપરાંત અંગ્રેજો બંગાળના ભાગલા કરવામાં પણ સફળ રહ્યા હતા ઈસવીસન ઓગણીસો પાંચમાં લોર્ડ કરઝન દ્વારા ભારતના લોકોને ધર્મના આધારે વિભાજીત કરવામાં બંગાળના બે ભાગલા પાડ્યા હતા જેની નીતિ ભાગલા પાડો અને રાજ કરો અનુસાર કરવામાં આવી હતી આ ચળવળનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ આ ચળવળ દરમિયાન લોકોએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ નવલકથાનું વંદે માતરમ ગીતનો નારો પણ બનાવ્યો હતો આમ આ બંગાળના ભાગલાની ચળવળનો વિરોધ ખૂબ ચાલ્યો અને અંતમાં ઈસવીસન ઓગણીસો અગિયારમાં બંગાળના ભાગલા અંગ્રેજોએ રદ કર્યા પ્લાસી અને બક્સરની લડાઈ સારાંશ હવે વાત કરીએ ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ થયેલ લડાઈઓ વિશે ઈસવીસન સત્તરસો છપ્પનમાં સિરાજ દૌલા બંગાળનો નવાબ બન્યો હતો અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ દૌલાની મંજૂરી વગર ફોર્ટ વિલિયમ કિલ્લાનું સમારકામ શરૂ કર્યું જે નવાબને ન ગમતા તેણે અંગ્રેજ લશ્કર પર ચડાઈ કરી અને અંગ્રેજોને હારનો સામનો કરવો પડ્યો હતો સમજ મૂળ નામ પલાશી છે પલાશ એટલે ખાખરા તેના વૃક્ષો પરથી આ નામ પાડવામાં આવ્યું હતું પલાશના ફૂલ લાલ રંગના હોય છે અને તેનો ઉપયોગ ગુલાલ અને હોળીના રંગોમાં થાય છે સિરાજ ઉદલાના નવાબ બન્યા બાદ અંગ્રેજો દ્વારા વેપાર કરવાનું સૂચવ્યું હતું આ શરતનું પાલન ન થતા નવાબે ત્રીસ હજાર સૈનિકોને સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કરી તેમના વહાણો ઘેરી લીધા અને અંગ્રેજોને કેદ કર્યા અંગ્રેજોને આ પરાજય સહન ન થતા તેમણે બદલો લેવા આ કામ રોબર્ટ ક્લાઇવને સોંપ્યું રોબર્ટ ક્લાઇવે અમીચંદ નામના એક ધનિક વેપારીને ધનની અને નવાબના સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી કાવતરામાં જોડ્યા અને વળતો હુમલો કર્યો આમ પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજ દૌલાને હરાવી દગાથી તેનું ખૂન કર્યું આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે પ્લાસીના યુદ્ધ બાદ મીર જાફર બંગાળનો નવાબ બન્યો પરંતુ અમુક સમય બાદ મીર જાફર કેટલીક બાબતમાં વિરોધ કરવા લાગ્યો જે અંગ્રેજોને ન પસંદ આવતા તેણે મીર કાસિમને નવાબ બનાવ્યો હતો મીર કાસિમ નવાબ બન્યા બાદ કંપનીને પરેશાન કરવા લાગ્યો અને સત્તરસો પાસઠમાં મીર જાફરનું મૃત્યુ થયું અને રોબર્ટ ક્લાઇવ પોતે જ બંગાળનો નવાબ બન્યો આમ બંગાળથી શરૂ કરી સમગ્ર ભારતમાં અંગ્રેજોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને ગુલામીની જંજીરમાં જકડી લીધું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં તમને જરૂરથી સમજ પડી હશે